કોલ સેન્ટરમાં લોકોને ફોન કરી છેતરપિંડી કરવાની સતત ઘટના બની રહી હતી ત્યારે સુરત પોલીસે જાંગીપુરા વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટર પોલીસે 3 દિવસ પહેલા ઝડપી પાડ્યું હતું ત્યારે અડાજણ વિસ્તારમાં ચાલતા વધુ એક કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે આ કોલ સેન્ટરમાં જ શેર બજારમાં રોકાણ કરવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ત્યારે પોલીસે અહીં 5 મહિલા સાથે કુલ 16 લોકોને રૂપિયા 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતમાં લાંબા સમયથી કોલ સેન્ટર દ્વારા લોકોને ઠગવાની ઘટના સામે આવી હતી જો કે 3 દિવસ પહેલા સુરત એપીસીબી પોલીસે જાંગીપુરા વિસ્તારમાંથી એક કોલ સેન્ટર ઝડપી પાડવામાં સફળતા મળી હતી ત્યારે આજે અડાજણ પાલનપુર કેનાલ રોડ રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલ ઓફિસ નંબર 211માં આરોપી સુલેમાન ગફ્ફાર મેમણ તથા આરોપી ફિરોઝ રફીક ખાનદાનાઓ અન્ય મહિલા પુરુષ મળી કુલ 16 આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારીથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા પૂર્વયોજિત કાવતરું ઘડી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવતા હતા તમામ આરોપીઓ ગ્રાહકોના પૈસા જમા કરાવવા ખોટા નામથી પેટીએમ એકાઉન્ટ ખોલી મોબાઈલ ફોન નંબરોનો ઓનલાઈન ડેટાબેઝ ખરીદ કરી મુખ્ય સૂત્રધાર સુલેમાન મેમણ તથા ફિરોઝ ખાનદાનાઓ સહ આરોપીઓ મારફતે profoshia.com વેબસાઇટના માધ્યમથી ફોરેક્સ માર્કેટિંગ તથા સ્ટોક માર્કેટિંગ સંદર્ભે લોભામણી લાલચામણી સ્ક્રિપ્ટો બનાવી જુદા જુદા ફોન નંબરથી મોબાઈલ ફોન ધારક ગ્રાહકોને કોલ કરી ખોટા નામથી ઓળખ આપતા હતા તેઓ વધુ વળતરની સ્કીમોમાં રૂપિયાની રોકાણ કરવા લાલચ આપી વિશ્વાસ અને ભરોસામાં લઈ ગ્રાહકોના નાના નાણાં ખોટી રીતે પેટીએમમાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી નુકસાન પહોંચાડી ગુનામાં ઉપયોગમાં લીધેલ મુદ્દામાલ મોબાઈલ ફોન નંગ 35 લેપટોપ નંગ 5 રોકડા રૂપિયા 12,760 પ્રિન્ટર નંગ 1 સ્પાય ગાર્ડ 2 ઇન્ટરનેટના રાઉટર નંગ 3 નોટબુક ડાયરીઓ નંગ 21 મળી કુલ રૂપિયા 3,62,960 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહેલ છે પોલીસે આ સમગ્ર ઘટના 5 મહિલા સાથે ટોટલ 16 લોકોની ધરપકડ કરી છે ત્યારે આ કોલ સેન્ટર ચલાવતો રાજકોટ ફિરોઝ રફીક ખાંદા પોલીસ પકડથી દૂર હોવાને લઈને પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચમાં નવનિયુક્ત એડિશનલ સીપી શ્રી શરદ સિંગલ સાહેબે સુરત શહેર ખાતે ચાલતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરી અને આ તમામ પ્રવૃત્તિઓ ડામી દેવાની આપેલી સૂચનાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એના બાતમીદારો અને બીજા સોર્સને એક્ટિવ કરવામાં આવ્યા હતા જે અંતર્ગત એક મળેલી ચોક્કસ બાતમીના આધારે અડાજણ પાલનપુર કેનાલ રોડ પર રાજવર્લ્ડ નામના શોપિંગ સેન્ટરમાં એમાં બીજા માળે ઓફિસ નંબર 211માં એક કોલ સેન્ટર ચાલતું હતું તેવી માહિતી મળેલી હતી આ માહિતીના ભાગરૂપે પીઆઈ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી બારોટ સાહેબ તેમજ પીએસઆઈ વાળા સાહેબ અને રાઠોડ સાહેબને એક ટીમ બનાવી અને ત્યાં રેડ કરવા માટે મોકલી આપેલા હતા આ ટીમે રેડ કરતાં ત્યાંથી લગભગ 16 જેટલા ઈસમો મળી આવ્યા હતા જેમના ઓફિસમાં ચેક કરતા તેઓ પોતાના કમ્પ્યુટરના અને મોબાઈલના ઉપયોગથી કોઈપણ શેર માર્કેટમાં અથવા તો બીજી કોઈ સ્કીમોમાં અલગ અલગ જાતની લોભ લાલચો આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની એક સ્ક્રિપ્ટ રન કરતા હતા જેમાં જે પણ કોલર જે પણ વ્યક્તિને તે કોલ કરતા હતા તેમની પાસેથી જો કોઈ સામેથી ઈચ્છા બતાવે કે મારે આમાં રોકાણ કરવું છે અથવા તો તમારી સ્ક્રિપ્ટના આધારે હું રોકાણ કરવા માગું છું તો એના ચાર્જના ભાગરૂપે બનાવટી નામથી બનાવેલા પેટીએમમાં પૈસા જમા કરાવતા હતા અને જો આ સ્ક્રિપ્ટમાં કોઈ ખોટ જાય અથવા તો નુકસાન જાય તો એને કોઈ વળતો જવાબ આપતા નહોતા આમ કોઈપણ જાતના નોલેજ વગર કોઈપણ જાતની જાણકારી વગર અને કાયદાકીય જોગવાઈઓની મંજૂરી પ્રમાણે મેળવ્યા વગર આ રીતનું એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા તેમાં અત્યારે તેમની પાસેથી 16 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે આ ઉપરાંત તેમની પાસેથી 5 જેટલા લેપટોપ 20 જેટલા મોબાઈલ્સ અને અન્ય કમ્પ્યુટર સામગ્રી કબજે કરવામાં આવેલી છે જેમાં એમને જે જે નંબરો ઉપર કોલ કરેલા હોય તેવા નંબરનો ખૂબ જ મોટો ડેટાબેઝ પણ મળવા પામ્યો છે અને જે તે જે એકાઉન્ટમાં જમા કરાવતા હતા પૈસા તે એકાઉન્ટ્સ વગેરેની પણ હકીકતો મળેલી છે
આ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી સુલેમાન ઉર્ફે સુલેમાન ગફાર છે, જેની પૂછપરછ કરતાં તેઓ લગભગ છેલ્લા 3-1 મહિનાથી આ રૂઢિતની પ્રવૃત્તિ, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં આવેલું છે. અને તેઓએ પોતે આ બીજા એક ફિરોજ ખાંધા નામના આરોપી પાસેથી આ વસ્તુની જાણકારી મેળવેલી હતી અને એ પણ આ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા સાથે સંકળાયેલા છે, જે અત્યારે હાલે પોલીસને મળી આવેલ નથી. તેની તપાસ ચાલુમાં છે અને પોલીસ દ્વારા એની સઘન તપાસ કરી અને બને એટલા ઝડપથી એમને પકડી પાડવામાં આવશે. આરોપીએની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને પૂરતો કોઓપરેશન કરી નથી રહ્યા, તેઓ અત્યારે આ બાબતથી અજાણ છે, અમે આ કોઈ આવી પ્રવૃત્તિ કરતા નથી તેવું જ રટણ કરી રાખે છે. પરંતુ પોલીસને એના કમ્પ્યુટર અને એના બીજા જે દસ્તાવેજી પુરાવા મળે છે એની ઉપરથી ચોક્કસ હકીકતો મળેલી છે, જેમાં એક ફિરોજ આરોપીનું નામ પણ ખુલેલું છે, તે સિવાય અન્ય પણ એ કયા એકાઉન્ટનો આમાં યુઝ કરતા હતા, કયા પેટીએમનો યુઝ કરતા હતા તેની પણ ચોક્કસ હકીકતો મળેલી છે. આ તમામ હકીકતો ઉપર અત્યારે હાલ તપાસ ચાલુમાં છે. જ્યાં સુધી તેમને આ મોબાઈલ નંબર મળવાની, જે ડેટાબેઝ મળવાની વાત હોય ત્યાં સુધી પ્રાથમિક એમના કમ્પ્યુટર અને એમના નોટબુક્સમાં તમામ નંબરો લખેલા મળી આવેલા છે. કમ્પ્યુટરનું ઇન્વેસ્ટિગેશન FSL મદદથી ચાલુમાં છે. કોઈ વેબસાઇટ ઉપર કે કોઈના મારફતે આ નંબર્સ મળેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે. અને આ જે વોન્ટેડ આરોપી છે તે આની પાછળનું માસ્ટર માઇન્ડ હોવાનું અત્યારે હાલે જણાઈ આવે છે. તેની ધરપકડ બાદ ચોક્કસથી આપણે એ ડેટા કઈ જગ્યાએથી આવે છે એ કહી શકીશું.